ખેલ મહાકુંભ 2019 અંતર્ગત સાબરકાંઠા જિલ્લાના ઈડર ખાતે આવેલી સર પ્રતાપ હાઈસ્કૂલ ખાતે તાલુકા કક્ષાનો ખેલ મહાકુંભ યોજાયો. ગુજરાત સરકાર દ્વારા આયોજિત રમશે ગુજરાત જીતશે ગુજરાત ખેલ મહાકુંભ 2019 અંતર્ગત ઈડરમાં તાલુકા કક્ષાની ખોખોની સ્પર્ધા ઈડરની સર પ્રતાપ હાઈસ્કૂલના પટાંગણમાં રમાઈ હતી. તેમાં અંડર 14, અંડર 17 અને ઓપન વિભાગની કુલ 23 ટીમોએ ભાગ લીધો હતો, જેમાં ઈડર તાલુકાની શાળાઓના વિદ્યાર્થી ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ કાર્યક્રમનું સંચાલન સર પ્રતાપ હાઈસ્કૂલના આચાર્ય તેજભાઈ દવે તેમજ ઈડર ખેલકૂદના કન્વીનર સુરેશભાઈ પટેલ અને મનોજભાઈ જોશી અને વ્યાયામ શિક્ષકોની ટીમે આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. તારીખ 12/9/2019 ના રોજ સર પ્રતાપ હાઈસ્કૂલમાં ખો ખો સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં અમે ભાગ લીધો, તે બદલ અમને ખૂબ ખૂબ અભિનંદન કર્યું અને મજા કરી. આવો ખેલ મહાકુંભ દર વર્ષે થાય તેવું અમે ઈચ્છીએ છીએ. ગુજરાત સરકાર આયોજિત ખેલ મહાકુંભમાં ઈડર તાલુકા કક્ષાની ખોખો સ્પર્ધા સરપતા પટાંગણમાં યોજાઈ રહી છે અને અત્યારે અંડર 14માં 13 ટીમોએ ભાગ લીધેલો છે, તેમજ અંડર 17માં 6 ટીમોએ ભાગ લીધેલો છે અને ઓપન વિભાગમાં 4 ટીમોએ ભાગ લીધેલો છે. સરપતાપ મેદાનની અંદર બધા ટોટલ 270 જેવા બાળકોએ ભાગ લઈ લીધેલો છે, તેમજ વ્યાયામ મિત્રો સાચો પંચકાર્ય કરી રહ્યા છે અને એમનું સમગ્ર સંચાલન શાળાના પ્રિન્સિપાલ પિયુષભાઈ દવે સાહેબ સરસ રીતે કાર્યક્રમને સફળ બનાવી રહ્યા છે, તેમજ મેદાનની પણ સારી સુવિધા આપવામાં આવેલી છે. આ ખેલ મહાકુંભ દર વર્ષે સારી રીતે યોજાય અને સાચા બાળકને ન્યાય મળે એ રીતે હું આગળ પણ સારી રીતે રમાય એવી હું આશા રાખું છું. પ્રફુલ બારોટ સાથે લાઈવ ગુજરાત ન્યૂઝ ઈડર.